નમસ્કાર મિત્રો, જીવતી વાર્તામાં આજે હું આપના માટે એક નવી વાર્તા લઈને આવ્યો છું, જેનું નામ છે ગેમા ભગત. નામ જ ગેમા ભગત, બાકી ભગતના કોઈ એનામાં લક્ષણો નહીં. એને બધી કુટેવ, ક્યારેક જો પૈસા હાથમાં આવી જાય તો જુગાર રમવા બેસી જાય, મફતનો મળી જાય તો પીવા પણ બેસી જાય, અને વાડીનું શાકભાજી એટલે સમજી ગયા ને સસલા તેતર મળી જાય તો એ ખાવા પણ બેસી જાય, એવા ગેમા ભગત. તો ગેમા ભગતે જ્યારથી સાંભળ્યું કે કસા પટેલની વાડીએથી એને એક સસલાનું બચ્ચું મળ્યું છે, એની માં મરી ગઈ હતી, એટલે કસા પટેલ એ સસલાના બચ્ચાને ઘરે લાવ્યા છે, ત્યારથી ગેમા ભગતની દાઢ ડળકી. ગેમા ભગતને થયું કે જો આ બચ્ચું મળી જાય તો હમણાંથી સ્વાદિષ્ટ ભોજન કર્યું નથી તો એનો મેળ પડી જાય મારે. એક બે દિવસ પ્લાન વિચાર્યો, પછી એનાથી રહેવાયું નહીં એટલે ગેમા ભગત ઉપડ્યા કસા પટેલના ઘરે. જઈ ડેલી ખકડાવી. કસા પટેલે કીધું, આવો આવો ગેમા ભગત, કેમ આવવાનું થયું? ગેમા ભગત કે મેં સાંભળ્યું છે કસા પટેલ કે વાડીએથી તમે કાંઈ સસલાનું બસ્સું લાવ્યા છો. કે હા લાવ્યો છું ને, એની માં મરી ગઈ હતી એટલે હું ઘરે લાવ્યો છું અને ગાયનું દૂધ એને પીવરાવી છે, જો ને પહેલાં ડબ્બામાં રાખવી છે, થોડો થોડો રસકો એ ખાય છે. એટલે ગેમા ભગત એકદમ ગંભીર મોઢું કરી ગયા. કસા પટેલ, તમે આ બહુ ખોટું કર્યું, આ હાહલા છે ને, હાહલા એટલે સસલું, આ હાહલા વાડીનું જનાવર કહેવાય, એને આપણા ઘરે ન ગોઠે. તમે ગમે એવું એને ખવડાવશો ને તો એ ઘરે મરી જાહે. એ કરતાં એક કામ કરો, હું વિચારીને આવ્યો છું કે હું અત્યારે વાડી બાજુ જાઉં છું ને તો તમે એ બસ્સું મને આપી દો, હું એને વાડીએ મૂકી આવું, ત્યાં એ જીવશે, ઘરે નહીં જીવે. ઘડીક તો મળવું કસા પટેલને આ વાત સાચી લાગી, પણ પાછું યાદ આવ્યું કે આ ગેમા ભગત તો ગેમા ભગત છે, એ પરસાદી કરી જશે તો. એટલે કસા પટેલ મર્મમાં હસ્યા અને પછી કીધું કે કાંઈ વાંધો નહીં ગેમા ભગત, એને જો આ વાડીનું જનાવર છે ઘેરે નહીં ગોઠે ને તો હું જ મારી વાડીએ લઈ જઈશ અને ત્યાં હું મૂકી આવીશ, તમારે તસ્દી લેવાની જરૂર નથી. આ સાંભળી ગેમા ભગતનું મોઢું ઉતરી ગયું અને ગેમા ભગત વિલા મોઢે પાછા આવ્યા. તો આ હતા ગેમા ભગત અને આ હતી આજની મારી વાર્તા. જો આપને આ મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને ફેસબુક ઉપર સાંભળતા હો તો ફોલો કરવાનું ન ભૂલતા. આભાર મિત્રો, જય હિન્દ.